હારા હતા તારે લઈ ગયા અને લાશ આપી ગયા. એટલે આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બને છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે. પછી સવારે મને ખબર પડી કે સંદરપુરા કોઈ ધમણાચાનો છોકરો છે મરી ગયો ને તો લાશ પડી. દીકરા દીકરી પોતાનો પિતા ગુમાવ્યો છે ને એકને એમના આધાર પર જ આખું પરિવાર ચાલે છે. બાબુભાઈ ને યોગેશભાઈ જવાબદારી લીધી ફોન પર વાત થઈ તારે કે અમે ઘરે મૂકી જઈશું તો ઘરે મૂકવા નહીં આયા બારોબાર એ બાજુ એમને ઓર્ડર કરાવી. આ તમને કહી દીધું ગોળ ગોળ વાત બિલકુલ નહીં. અને મારો નાનો ભાઈ અને હજુ નાની નાની મારી બહેનો છે ત્રણ ઘરે તે તો આટલી આટલી છે એમને કોણ જોશે. તમને એવું કીધું તું કે રાતે ગમે તે ટાઈમ થાય મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે મેં વાત થઈ મને એમને ઘેર સુધી તમારે મૂકી જવાની જવાબદારી થાય એ ચિંતા ના કરશો અમે ઘેર મૂકી દઈશું તમારા રૂબરૂમાં એવો જવાબ આપ્યો એ લોકો એ મારી જોડે. એટલા માટે અમે 5 મિનિટ છે ને એમને હકીકત પૂછવા માંગીએ છીએ. તમે મળવા માંગો છો કે અમે તમારા ઘરના શું નામ છે ભાઈ? આપણે અમારે બીજી કોઈ વાત નથી હકીકત જાણવાની છે. તમે મળવા માંગો છો કે કેમ? પછી અમે આગળ વિચારીએ છીએ. અમે તમે કેસો ત્યાં જઈને અમારે મળવાનું. તમે કેતા હોય કે એસપી કચેરી ચાલો ત્યાં જઈને મળી લેવાનું કેમ કે હકીકત જાણવી જરૂરી છે. લોકોમાં શંકા છે તો એનો એમને પણ સંતોષ થવો જોઈએ. લોકોની શંકા છે એનું કામ કોણ કરશે? ડોક્ટર કરશે બરોબર છે, પોલીસ કરશે, પોલીસ કરશે. હા તો વાતો નથી પણ જેમ કોઈના કહેવાથી જો સાહેબ પહેલી વાત તો સાંભળો. પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલા બધા 2 મિનિટ પોલીસ પહેલા શર્મા સાહેબ બરોબર એ પણ બરોબર શર્મા સાહેબ 2 મિનિટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે? નર્મદા જિલ્લાનો જીઆરડી કેટલા છે? આપણે હોમગાર્ડ કેટલા છે? કેમ એમાં ડ્રાઈવરો નથી? ડ્રાઈવર નથી તો પછી એનો ઉપયોગ કરો ને. તમે લઈ ગયા તો પહેલી વાર નથી અમે લઈ ગયા કઈ વાંધો નહીં. લઈ ગયા એનો બી વાંધો નથી, બનાવ બન્યો એનો બી વાંધો નથી. તપાસનો વિષય છે, અમે સહકાર આપવા માંગીએ છીએ. પણ સામાજિક આગેવાન તરીકે અમે પણ જાણવા માંગીએ છીએ, અમે પણ જાણવા માંગીએ છીએ, પરિવાર પણ જાણવા માંગે છે. એટલે પરિવાર પણ જાણવા માંગે છે. કોઈની હાજરીમાં જરૂર નથી તો એમના ઘરે આવીને મળી લેશે, તમને મળી લેશે. હકીકત જાણી લેવા દો, અમને પણ સંતોષ થાય, અમને અમે પણ આમને સમજાવી શકીએ કે બનાવ આ રીતે નથી ચાલવાનો. અમે અમે કહીએ છીએ અમે કઈ બીજું કરવાનું. અમને આટલી તટસ્થ તપાસ હા તપાસ તો તમારે 10 વર્ષ ચાલશે. બાળકો છે અમને એમને શાંતિથી ઊંઘ તો આવે? એમને શાંતિથી ઊંઘ તો આવે કે નહીં? 10 વર્ષ તપાસ ચાલતી જ નથી, 90 દિવસ જ જે હોય તે તમે એકવાર નહીં તો અહીંયા બોલાવો એ લોકોને. એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ. તમે આ તમને કહી દીધું ગોળ ગોળ વાત બિલકુલ નહીં. રાતે કે તમે જવો તો જતા રહો કે એમ હડગાઈ દઉં એવું કે આવી રીતના મળે નહીં ઘરે જઈને મળ્યા એવું બધું નહીં. અમે જવાબદાર લોકો છે ભાઈ. આજે દુઃખનો પ્રસંગ છે, સહકાર આપવા માટે જ અમે બી અહીંયા ઉભા છીએ. અમે તો 2 દિવસથી ઉભા છીએ સહકાર આપવા માટે. હોય વાત ના તમે છે
નો તમે જાણે જોઈને ઉશ્કેરવાની વાત નહી કરો. સીધી વાત કરીએ છે, અમે એક નામ વાળા મળેલા છે, નંબર મળેલા છે, બંધ કરો. તમારી પાસે હોય તો સરકારી ડ્રાઈવરો રાખો, શું કરવા પ્રાઇવેટ રાખો છો? ને કોઈ કઈ કયા માં જોગવાઈ છે કે તમે પોલીસ અધિકારી બહારના ડ્રાઈવર ને લઈ જાવ એવું જોગવાઈ છે આપણામાં કોઈ? જયારે રિક્વેસ્ટ કરવાની જરૂર પડે ત્યારે કરી શકો. કે બાબુભાઈ ને મળવું હોય તો તમારે કે પોલીસ સ્ટેશન આવવું પડશે એવું કે છે? ના ના, કઈ વાંધો નહીં, આ તો દુઃખની બાબત છે. આપણે બધા ધીરજ રાખો, ધૈર્ય રાખો, ભાગ લેવા આવ્યા છીએ. પરિવાર ને સંતોષ થાય, શાંતિ થી એમને પણ બીજા ઘટના થાય એટલા માટે આપણે કહીએ છીએ. તમારું નામ? કૈલાસ. કયા ગામના? ધમણાજા. શું થયું હતું? એ બાબુ ને રાતે લઈ ગયા. અમે સુરત કેદી ને પકડવા જઈએ જેવું કરીને લઈ ગયા, એટલે પછી અમે કઈ નાખી દીધું. અમારી જોડે છે, ચિંતા ના કરતા ને ખાઈ પીને ઉઈ જાઓ એવું કીધું. અમે એવું કીધું કે ચિંતા તો કરીએ ને, અમારું માણસ છે. આ લોકો એવું કીધું અમને, એટલે અમે કઈ ના કર્યું. પછી પાછા મેં ફોન કર્યા, સામે તો કટ થઈ ગયો ફોન ને. પછી પાછો સામે થી આવ્યો, એટલે મેં પૂછ્યું, મેં કીધું કઈ છો? તો એ તો આ બાજુ છે, બાદ થી એમ અને અમારી જોડે છે. અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેરવા આવ્યું કે અમે અમારી જવાબદારી એવી જ રીતના. એ લોકો એવું કીધું અમને, એટલે અમે કઈ ના કર્યું. પછી પાછા મેં ફોન કર્યા, સામે તો કટ થઈ ગયો ફોન ને. પછી પાછો સામે થી આવ્યો, એટલે મેં પૂછ્યું, મેં કીધું કઈ છો? તો એ તો આ બાજુ છે, બાદ થી એમ અને અમારી જોડે છે. અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેરવા આવ્યું કે અમે અમારી જવાબદારી એવી જ રીતના. એ લોકો લઈ ગયા, એટલે મેં એમને ફોન કરું ને તો એમને એમના નંબર પરથી એવા એ વાત કરે, એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગી ને, એટલે મેં પાછો ફોન કર્યો. મેં કીધું કેટલે તો ઘેર નહીં આવતા, કેટલા વાગ્યા એવું કરી ફોન કર્યો. એ લોકો એવું કે હવે આવીએ છીએ, અડધો કલાક લાગશે, દોઢ કલાક લાગશે, કઈ નહીં, બે વાગશે, ઘડી વાગશે એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી, ફોન મૂકી દીધો. પછી પાછો મેં સામેથી ફોન કર્યો, સામે ફોન કર્યો ને તો પાછો બી એ લોકોએ ઉઠ્યો ફોન, એમની જોડે મારી વાત નહીં થઈ. પછી પાછો બી એ લોકોએ ઉઠ્યો. પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે આટલી રાત થઈ ગઈ, તમે મૂકવા કેમ નહીં આવ્યા? એટલે રાતે અમે ઉઈઘાના જાગતા જ હતા, બિહરિયા હતા. પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કેમ ના, એટલે ફોન કર્યો પાછો સામેથી એમના નંબર પર. બે ત્રણ રિંગો વાગી, ફોન જ ના કોઈ ઉચક્યો. પછી એ બાબુને ફોન કર્યો, બાબુને ફોન કર્યો તો બે ત્રણ ફોન માર્યા તો ના ઉચક્યા. પછી પાછો માર્યો, તારે ઉચકી લીધું. રાતે તમારી જોડે હતા તો મૂકવા કેમ નહીં આવ્યા? એટલું કહેતા હતા તે બાબુ સાહેબે ફોન મૂકી દીધો અને હોઠ ઉપર પેલા એમાં નાખી દીધો નંબર, એટલે ફોન નતો લાગતો. પછી વેસ્તો વેસ્તો બતાવતો હતો. અને પછી અહીં આવ્યા પછી બી અમે ફોન માર્યો તો બી એ લોકોએ ફોન ના ઉચક્યો. આ લોકોએ અમે અરજી કરી કે મેં અમને એટલી રિક્વેસ્ટ હતી કે તમે લઈ ગયા અને સવારે અમે લોકો આવ્યા અહીંયા તો અમને લાશ મળી. તમને એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય, મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે મેં વાત થઈ મને એમને ઘેર સુધી તમારે મૂકી જવાની જવાબદારી. તા એ ચિંતા ના કરશો, અમે ઘેર મૂકી જઈશું તમારા રૂબરૂમાં, એવો જવાબ આપ્યો એ લોકોએ મારી જોડે. અને પછી સવારે અમને ખબર પડી કે સંદરપુરા કોઈ ધમણાચાનો છોકરો છે, મરી ગયો ને તઈ લાશ પડી. એટલે અમે દોડીને આવ્યા, દોડીને આવ્યા ને તો મરેલા પડેલા હતા રાતના. અને પગમાં બી ઝાટકા, હાથમાં બી બધે ઝાટકા હતા, મોડામાં બી બધે ઝાટકા હતા, લોહીવાળા હતા. અને પડી જાય તો પેન્ટ બેન્ટ બી ઘસરાઈ જાય, કાદવવાળું થઈ જાય, અને કપડા બી ને મોડે ને બી કાદવ લાગે. પણ એવું કઈ હતું નતું, કપડામાં છે કાદવ નતો, એમ ખાલી ઊંધા પડ્યા એટલો જ કાદવ હતો બસ. અને અમારે એટલી જ રિક્વેસ્ટ છે કે બાબુને અને એ યોગેશને એમને પકડો, એમને પૂરો અને અમારના
અપાવો, કેમ કે મારા નાના નાના છોકરા છે, ઘરમાં કોઈ કમાવા વાળું છે નહીં, એમનો જ આધાર હતો મારો કે મારા છોકરાને ભણાવે, ખવડાવે, એ લોકોને કપડા લઈ આપે, બધી રીતના એમની ઉપર જ અમારું જીવવાનું હતું. ઘરમાં બીજું કોઈ માણસ જ નહીં કે એમને કમાઈ ખવડાવે એવું. એટલે તમને એવું લાગે છે કે હત્યા કરી છે? હા, અને આ બાજુ મૂકવા આવવાનું મૂકીને અહીંયા આવે ભાઈ, પેલા ભૈલુભાઈ ઘરે ગયા ગાડી લેવા, એ લોકો હંગાતે ગયા કેમેરામાં દેખાય, તો અહીંથી ગાડી લઈને એ લોકો પાછા આમ કમ ગયા, એમ ઘેર બાજુ મૂકવા આવવાનું આવે ને, અને તમને એવું લાગતું હતું તો તમારે એવું કહેવાનું હતું કે ભાઈ અમે ગાડી બે જાઓ, તમને મૂકવા આવીએ ઘેર, બાઇક ના લઈ લેશો, એવું તો તમારે કેવું જોઈએ ને. તમે કઈથી બાઇક અપાવી દીધી એમને કે ભાઈ તું લઈને જા, અકસ્માત થતા એમને મરણ થયું, એમનું તો અકસ્માત થતા કોઈ મરણ નહીં થયું કે હાથમાંથી સ્ટેરિંગ ગુમાવતા, મરણ ખાલી આ ઝાટકાના લીધે જ થયું છે, તો એમને એવું નહીં લઈ પડતા સ્ટેરિંગ ગુમાવતા કે એ થઈ ગયું. અને બાબુભાઈ ને યોગેશભાઈ જવાબદારી લીધી ફોન પર વાત થઈ તારે કે અમે ઘરે મૂકી જઈશું, તો ઘરે મૂકવા નહીં આયા, બારોબાર એ બાજુ એમને મર્ડર કરાવે, એ લોકો એ તો ના કર્યું. કાલે આયા હતા યોગેશભાઈ ને બાબુભાઈ? ના ના, તમે એમને ફોન કર્યો હતો? ફોન બી કર્યા ને બોલાયા હતા બી, સાહેબ ને બી કીધું હતું હમણાં સવારના 20 મિનિટ કરીને આખો દિવસ જોડાયો કે આવતા નતા. તમે જે હોય તમે ખુલ્લામાં કેવું છે, તમે પ્રાઇવેટમાં બોલાવીને તમે એ લોકો એવું છે કે ખાનપુરી મળી દે, અમારું માણસ આ મારા દાદી એના એ છે શ્વાસ ની પ્રોબ્લેમ છે, એમને તો અહીંથી ઠેલી પાડ્યા, લેડીઝ પોલીસ હતી તેમને, તો એમને ઠેલી પાડવાની. ક્યારે? સાંજના ડીએસપી ઓફિસ ગયેલા ત્યારની વાત. એવું? હા, તો ઠેલી પાડ્યા એમને, 108 લઈ ગઈ, આખી રાત દાખલ હતા, સવારમાં લઈ આવ્યા મારી દાદી ને, અને મારો નાનો ભાઈ અને હજુ નાની નાની મારી બહેનો છે ત્રણ ઘરે, તે તો આટલી આટલી છે, એમને કોણ જોશે, અને એ લોકો તો હંતાતા ફરે છે, એમને કોઈ પકડતું નહીં, ખુલ્લેઆમ ફરે છે, ગુનામાં છે તો કેમ નહીં, ગુનામાં છે એટલે જ ભાગે છે ને, હમણાં નોર્મલ માણસ હોય તો આવી રીતે પકડી જાય, આવા માણસો એમના અંદરના એલસીબી ના માણસો એટલે એમને નહીં પકડતા, ગરીબ માણસોનું ખાલી આ જ સુરક્ષા છે પોલીસ ની. બાબુ ને યોગેશભાઈ પર ફરિયાદ કરો. અને એ ગાડી લઈને, કઈ ગાડી લઈને આવ્યા હતા? અહિયાં છે ને રાજપીપળા ના અશરફભાઈ, એમની ગાડી લઈને ગયેલા પપ્પા. એ લોકો અપાઈ, પપ્પા લેતા નતા, એ લોકો સામેથી અપાઈ કે તમે આમની ગાડી લઈને જાઓ, પપ્પા કે ના મારી ગાડી છે ને, તમે કીધું તું જવાબદારી કે મેં ઘરે મૂકી જાય તો તમારે મૂકી જવું જોઈએ ને, તમે ગાડી કેમ અપાઈ, મૂકવા આવું હતું ને, હારા હતા તારે લઈ ગયા અને લાશ આપી ગયા. સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે, અને આ બનાવ 23મીના રોજ રાત્રે બનાવ બનેલ છે, જેની ડેડબોડી ગઈકાલે મળેલી છે, ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે. ત્યારે એની હકીકત શું છે, ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે, કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે, એવી પોલીસ પર એમની માંગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય. ત્યારે આજે પણ એમની સાથે એમના એમણે જ્યારે અમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે, અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે અમે પ્રયાસો કર્યા છે. કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે, છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય એ દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે, સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે. અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનો એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે. પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર? હા, પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ
પોલીસ અધિકારીઓ સાથે ફરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજ ને આ તેમના પાસે પુરાવા હતા, ફૂલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે. ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો. અને આગળ જે પણ પંચ ક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે, એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું, એફએસએલ પણ કરાવીશું, ડોક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે. મૃતદેહ નહીં ઉઠાવવાની વાત હતી પરિવારને? હા, પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની અમે ના પાડી હતી. પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે. ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સંમતિ આપી છે, હમણાં સહી પણ કરી છે, તો મૃતદેહ હમણાં લઈ જઈને એમની અગ્નિ સંસ્કારના કાર્યવિધિ આગળ વધશે.